साचा देव सुमतीनाथ नमः। अनादि काळमां ऋषि परंपरा प्रमाणे शिक्षण अने संस्कार आपती संस्था एटले गुरुकुल। आपणे अहीं वात करी रह्या छीए जैनोनी शाश्वत नगरी पालीताणानी, के ज्यां तीर्थाधिराज शेत्रुंजयनी छत्रछायामां पालीताणाना प्रवेश द्वारे 108 वर्ष पहला ईस्वीसन 1912 परम पूज्य चारित्र विजयजी महाराज साहेबे जैन बाळकोना धार्मिक अने संस्करणना अभ्यास माटे श्री यशो विजयजी जैन गुरुकुलनी स्थापना करी हती। आगळ जता आ गुरुकुलमां बाळकोमां शैक्षणिक सांस्कृतिक अने आध्यात्मिकता तेमज सर्वांगी विकासना उद्देश्यथी आ गुरुकुल बनावामां आव्युं हतुं, जे आजे वटवृक्ष बनीने चारेय बाजु पोतानी सुवास फैलावी रह्युं छे। आ संस्थामांथी अभ्यास करीने अनेक विद्यार्थीओ चार्टर्ड एकाउंटंट, एंजीनियर अने डॉक्टर तेमज सफल बिजनेसमेन पण बनी चूक्या छे। 30 थी वधु विद्यार्थीओ दीक्षा अंगीकार करी श्रवण पद पाम्या छे। शरूआतमां अहीं रहेता बाळकोना उत्तम प्राथमिक शिक्षण माटे पोतानी शाळा संस्थामां शरू करी। अहीं गुरुकुल संस्थामां टाइम अनुसार भौतिक सुविधा पर आपणे नजर करीए। गुरुकुल कैम्पसमां ज विद्यार्थीओना शिक्षण माटे धोरण 5-12 सुधीनुं गुणवत्तासभर शिक्षण मळे ते माटे मोटी शाळानुं निर्माण करवामां आव्युं छे, जे आजे पण श्री गुरुकुल मित्रमंडल वाणिज्य विद्यामंदिर सौराष्ट्रनी प्रथम वाणिज्य विद्यालय होवानुं गौरव अनुभवे छे। आ शाळामां आजे गुजराती भाषामां प्राथमिक तथा माध्यमिक शिक्षण आपवामां आवे छे। गुरुकुल संस्थामां गुजराती मीडियम तथा इंग्लिश मीडियमना बाळकोने राखवामां आवे छे। इंग्लिश मीडियमना बाळकोने संस्थानी संपूर्ण जवाबदारी साथे सिटीनी स्कूलमां दाखल करी अभ्यास करावामां आवे छे। गुरुकुल संस्था विशाळ संकुल धरावती तथा अनेक सुविधाओने कारणे खूब ज जाणीती छे। गुरुकुल संस्थामां आवेला बीरासरमां वहेली सवारे प्रार्थना तथा मां सरस्वतीना चरणोमां वंदन करी दरेक बाळक मननी शांति अनुभवे छे। અહીં બાળકો માટે રમતગમતના આધુનિક સાધનો સાથે વ્યાયામશાળા અને રમતગમતના વિશાળ મેદાન પણ છે। અહીં વિદ્યાર્થીઓની શારીરિક તંદુરસ્તી જળવાય તે હેતુથી કસરત તેમજ યોગાસન રોજ વહેલી સવારે કરાવવામાં આવે છે। અહીં વિદ્યાર્થીઓનું શરીર સૌષ્ઠવ રહે તે માટે આધુનિક સાધનોથી સજ્જ જીમ પણ બનાવવામાં આવ્યું છે। અહીં કેરમ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, ચેસ, સ્કેટિંગ જેવી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ પણ રમાડવામાં આવે છે। બાળકોને સ્વરક્ષણની તાલીમ અર્થે કરાટેના રેગ્યુલર ક્લાસ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ચાલે છે। અહીં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળામાં અલગ અલગ વર્ગખંડો છે। સમયને અનુરૂપ આધુનિક ઈ લર્નિંગ સ્માર્ટ ક્લાસની સુવિધા અહીં શરૂ કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓને ટચ સ્ક્રીન બોર્ડ મારફતે પ્રોજેક્ટરના સહયોગથી અભ્યાસ કરાવવામાં આવે છે। આ સંકુલમાં વિશાળ ભવનની સુવિધાના કારણે આ શાળા વિશાળ સંકુલ શાળા તરીકે જાણીતી બની છે। અહીં આવેલી શાળા અને ગુરુકુળમાં બંને જગ્યાએ વિદ્યાર્થીઓ માટે વાંચન શક્તિ વધે અને બહારની દુનિયાની જાણકારી મળે તે માટે લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ સમૂહમાં બેસીને વાંચન કરી શકે છે। અહીં વિદ્યાર્થીઓ માટે અદ્યતન અને નવી ટેકનોલોજી ધરાવતા કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાનની પ્રયોગશાળા પણ આધુનિક છે। સંગીત માટે અને ટ્યુશન ક્લાસ માટે અલગ અલગ સુવિધાવાળા વર્ગખંડો પણ અહીં બનાવવામાં આવ્યા છે। ગુરુકુળ સંસ્થામાં રહેતા બાળકો માટે રહેવા તેમજ જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે। વિદ્યાર્થીઓને વહેલી સવારે નાસ્તો તેમજ બંને ટાઈમ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે। અહીં સમગ્ર કેમ્પસમાં આરો પ્લાન્ટની સુવિધા હોવાથી વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે। સાથોસાથ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો, સ્કૂલ ફી જેવી અનેક સુવિધાઓ અહીંયા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। અહીં સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યો અને મહેમાનો માટે અતિથિગૃહની વ્યવસ્થા છે। શિક્ષણની સાથે ધર્મમય વાતાવરણ પણ જરૂરી છે અને તેના માટે અહીં સુંદર દૈદીપ્યમાન જિનાલય બનાવવામાં આવ્યું છે। અહીં મનની શાંતિ, પૂજા અર્ચના
આરતી કરી ધન્યતા અનુભવાય છે. અહીં રવિવારે સામયિક તેમજ આઠમ અને ચૌદસના દિવસે પ્રતિક્રમણ કરાવવામાં આવે છે અને પાંચ તિથિ મુજબ લીલોત્રી ત્યાગ પણ અહીં થાય છે. તેમજ મહિનામાં એક વખત પવિત્ર શેત્રુંજયની તીર્થની યાત્રા પણ કરાવવામાં આવે છે. દર વર્ષે બાળકોને ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ શૈક્ષણિક પ્રવાસે લઈ જવામાં આવે છે. ધાર્મિક અભ્યાસમાં રોજ ગાથા સ્તુતિ કરી અગ્રેસર રહેનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જિનાલયની સાલગીરા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. હાલમાં ગુરુકુળ ટ્રસ્ટી મંડળના સભ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. સંસ્થાનું સંપૂર્ણ વહીવટ તેમના દ્વારા કરવામાં આવે છે અને આજના સમયને અનુરૂપ સમયાંતરે નવા નવા સુધારાઓ કરવામાં આવે છે. આ ગુરુકુળ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આપના બાળકોના ભવિષ્ય માટે શૈક્ષણિક વ્યવહારિક અભ્યાસ માટે તેમજ ધાર્મિક સંસ્કરણ માટે ગુરુકુળ સંસ્થામાં મોકલવાનો આગ્રહ રાખો અને બીજા સાધર્મિક ભાઈઓના બાળકોને મોકલવા પ્રોત્સાહિત કરો. જય જિનેન્દ્ર.